નમસ્કાર મંતવ્ય વિશેષ શરૂઆત ફાયરમાં ભ્રષ્ટાચાર ઓછો છે પછી તે રેવન્યુ વિભાગ હોય કે પોલીસ વિભાગ ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચારનો ભડો દેશની ઉદયની જેમ ખોઈ રહ્યો છે અને તેનાથી સામાન્ય વ્યક્તિની મુસીબત વધી રહી છે પણ આ દેશમાં સ્વસ્થતા કેને સૌ કોઈ કહેવું એ ભ્રષ્ટાચાર થાય છે અને હવે તો માનવામાં પણ લાગ્યું છે પણ આ સવાલ પણ એ છે કે ભ્રષ્ટાચાર ક્યારે ભ્રષ્ટાચારના ભરડાની કેમ કે ભ્રષ્ટાચાર દેશમાં વધી રહ્યો છે અને વાત આપણે ગુજરાતની કરવી છે અને હું છું આપણી સાથે પાર્થ નમસ્કાર મંતર ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું આપણી સાથે પાર્થ આજે આપણી સાથે જોડાઈ ગયા છે

એ બધા જ ડિપાર્ટમેન્ટની અંદર યોગ્ય પગલાં લઈ અને ભ્રષ્ટાચાર નાબૂદીના સંદર્ભમાં મક્કમતાથી આગળ વધી રહી છે એ દિશાની અંદર અનેક પગલાં એ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ લીધા છે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત આની દિશાની અંદર ટેકનોલોજીનો પ્રયોગ કરી અને કેમ કરીને જનતાને સરળતા મળે એ દિશાની અંદર અનેક પગલાંઓ લેવાયા અને આ દિશાની અંદર એમણે અન્ય જે ભારતીય જનતા પાર્ટી સિવાયના શાસનો હતા અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવ્યા પછી લેવાયેલા પગલાઓ વિશે એમણે વાત કરી હતી શું તમે માનો છો કે અધિકારી કે નેતાઓ ભ્રષ્ટાચાર બંનેમાંથી કોણ કરી રહ્યું છે ભ્રષ્ટાચાર કોક તો કરી રહ્યું છે જો એવું છે કે ભ્રષ્ટાચાર એ વ્યક્તિ વ્યક્તિએ એની વ્યાખ્યા અને એની જે આચરણ છે એ બદલાતું હોય છે અને મને એવું લાગે છે કે સરકારનો જ્યાં સુધી સવાલ છે સરકારે એવા પગલાં લેવા જોઈએ કે જે પગલાંના કારણે જનતાને જે જરૂર પડે જે કામ પડે સરકારી અધિકારીનું ઇન્વોલ્વમેન્ટ જ્યાં આવે અને ઇન્વોલ્વમેન્ટ વખતે એ કોઈ પણ પ્રકારે ખોટું ન કરી શકે એ પ્રકારના કાયદા બનાવવા એ પ્રકારની પ્રોસેસ બનાવી અને એ પ્રકારે પ્રોસેસની અંદર એના સુનિશ્ચિત સમયની અંદર સરળતાથી સામાન્ય માણસનું કામ પતી જાય તો એને ભ્રષ્ટાચારની દિશામાં નહીં જવું પડે જ્યારે કાયદાઓ જ એવા હોય કે જેના કારણે મોદી સાહેબ કહેતા ને કે દિલ્હી ગયા પછી લગભગ એક ને ચોસઠ જેટલા કાયદા એમણે રદ કર્યા તો કાયદાઓ એવા જ બનેલા હતા કે જેના કારણે સામાન્ય માણસનું જે કામ છે એ કામ જ એટલું બધું અઘરું બને કે કામની સાદી સમજ ના હોય કાયદાની સાદી સમજ ના હોય જનતા એમાં ભ્રષ્ટાચારના નાણાં ચૂકવવા પડે એવી પરિસ્થિતિ આવે એવા કાયદાઓ જ ના જોઈએ કે જે ભ્રષ્ટાચારને પ્રેરિત કરે એટલા માટે જે ભૂપેન્દ્રભાઈની સરકારે ગુજરાતની અંદર જે સરળીકરણ ભ્રષ્ટાચાર વધારે કરીને જે ડિપાર્ટમેન્ટોમાં હોય છે કાં તો એ મહેસૂલ હોય કાં તો એ કાયદો હોય કાં તો એ શિક્ષણ હોય તો આ બધાની અંદર જે ભારતીય જનતા પાર્ટીએ જે પરિસ્થિતિ લાવી તમે આજે માની લો કે અમે લગભગ બે લાખ જેટલા શિક્ષકોની નિયુક્તિ કરી પ્યોરલી બેઝ ઓન મેરિટ ત્રીસ હજાર જેટલા પોલીસના મિત્રોની ભરતી કરી પ્યોરલી ઓન મેરિટ કોઈ એક પણ રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ ના મારી શકે તમે દાખલા તરીકે મહેસૂલ ખાતું છે મહેસૂલ ખાતાની અંદર મહેસૂલ ખાતામાં વિજય રૂપાણીએ પણ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સીઆર પાટીલે પણ એ જ કહ્યું કે મહેસૂલ કરતા પોલીસમાં ઓછો થઈ રહ્યો એટલે મહેસૂલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આપ શું કહેશો જો હું ને તમે બંને ભારતના નાગરિક છીએ આપણને ખબર છે કે ક્યાંક ને ક્યાંક જે કાયદાનો લાભ લઈ અને ભ્રષ્ટાચાર કરવાની વૃત્તિ આ વૃત્તિ હંમેશા રહે છે અને આ વૃત્તિને દામવાનું કામ જ તો સરકારનું છે હું એમ કહીશ કે ના ના ક્યાંય કશું છે જ નહીં તો એ વાત યોગ્ય ગણાશે કે મને કહો એ વાત યોગ્ય નહીં ગણાય તો એવા સમયે સરકાર એનું શું કામ કરે દાખલા તરીકે સો જેટલી સુવિધા કોમન સર્વિસ પોર્ટલની અંદર એ એક્ટિવિટીના કામ હોય એ ગ્રામ પંચાયતના કામ હોય એ જિલ્લા પંચાયતના કામ હોય તો સો જેટલી સુવિધા જ્યાં સામાન્ય માણસને કામ પડે છે આ સીધી જ કોમન સર્વિસ પોર્ટલ ઉપર ડાયરેક્ટ મળી જવાની જ્યારે સામાન્ય વ્યક્તિ એ સરકારી સેવા કરવાની હોય તો એનો આવકનો દાખલો હોય આવકના દાખલામાં એને એફિડેવિટ કરવાની હોય ભાઈ એફિડેવિટ કરવાની જરૂર નહીં અમે કાંઈ કાઢી જ નાખ્યું સેલ્ફ એટેસ્ટ્રેશન કરી નાખો એટલે તમારે કોઈ એફિડેવિટ કરવા જાઓ ને કોઈકને ત્યાં પૈસા તમારે પ્રસાદી ધરવી પડે આવું કામન નહીં રાખવાનું તો આવા અનેક વસ્તુ એટલે કે તમારે એ ગ્રામની અંદરથી આવકનો દાખલો લેવાનો છે પહેલાં એક વર્ષની જ આવરતા હતી અરે શા માટે ભાઈ એક વર્ષની આવરતા રાખો છો સીધી એની અમે ત્રણ વર્ષ કરી નાખી તો આના કારણે જે વારાઘીએ લોકોને હેરાનગતિ થાય છે સાત બાર નો ઉતારો કાઢવા ત્યાં આગળ સરકારી કચેરી ચપ્પલ ઘસવા પડે શા માટે જવું પડે સીધું તમે જાઓ વેબસાઇટ ઉપરથી તમે તમારો સાત બાર નો દાખલો ઉતારી લો એટલે જે કાયદા હતા મહેસૂલની અંદર એ કાયદાઓને સરકારે વારંવાર ફેરફાર કરી અને જનતાને ઓફિસમાં જવું જ ના પડે અમિતભાઈ ભ્રષ્ટાચાર મુદ્દે મંત્રી કલેક્ટર ઓફિસમાં જાય છે અલગ અલગ ઓફિસોમાં જાય છે ત્યાં રેડ પાડે છે

રોજ તો ના જાય આપની વાત સાચી ના જાય રોજ ના જાય પણ એની ઉપર કડક કાર્યવાહી નથી કરી ખાલી બદલી થાય છે મંત્રી શ્રી જાગૃત છે મંત્રી શ્રી ત્યાંની એક ફફડાટ છે મંત્રી શ્રી ને વિષયની સમજ છે આની એક ખબર હોવી લોકોમાં એ પણ ખૂબ મોટી વાત છે ભાઈ અને જ્યાં સામાન્ય લોકોને ભ્રષ્ટાચારનો ભોગ બનવું પડતું હોય એવા કાયદાઓ એ તમને ફિલ્ડ ઉપર ગયા વગર કેવી રીતે ખબર પડે એટલે જગ્યાઓ પર જવું અને જે કઈ પ્રોસેસ જે ભ્રષ્ટાચારને પ્રેરણા આપે છે એને રોકવી દાખલા તરીકે એક હજાર ચોસઠ નંબરનો ટોલ ફ્રી નંબર ભાજપની સરકારે લોકોની વચ્ચે મૂક્યો છે તમને ધ્યાનમાં આવે કે ક્યાંય પણ ભ્રષ્ટાચારનો ભોગ તમારે બનવું પડે છે તો એક હજાર ચોસઠ ઉપર તમે ડાયરેક્ટ ફરિયાદ કરો ગયા વર્ષે લગભગ પચીસ કેસની અંદર એ આ ટોલ ફ્રી નંબર ડાયલ કરવાના કારણે એ કેસ નોંધાયા એટલે કોઈ પણ જગ્યા ઉપર ભ્રષ્ટાચાર હોય તો જનતા પાસે એક હજાર ચોસઠ એ અમુક શસ્ત્ર છે હમણાં બીજી ભાઈ તમે એટલું માનો છો કે કોઈ પણ જગ્યાએ પૈસા વગર કામ નથી થતું તમે માનો છો જો હું તમને કહું છું એ વાત સાથે સહેજ પણ સહમત નથી ભ્રષ્ટાચાર વગર કામ નથી થતું એ વાત હું માનવા તૈયાર નથી વાત એ છે કે જ્યાં ક્યાંય પણ છીંડાનો ઉપયોગ કરી અને જો કોઈક ભ્રષ્ટાચાર કરવા માટે કે એક્સ્ટ્રા ઇન્કમ જેને પગાર ચૂકવાય છે એ પગારની ઉપરની આવક વધારવાનો જો કોઈ પ્રયત્ન કરે છે તો એ પાપ કરે છે અને એવું પાપ કરનારને ન છોડવું એ સરકારની પહેલી ફરજ છે અને જ્યારે જ્યારે અમારા પાસે આ સરકાર તમને સામેથી ટોલ ફ્રી નંબર આવે તમારે એક પૈસાનો જ ખર્ચવાનો તો જ્યારે જ્યારે સરકારના ધ્યાનમાં આવે

કન્વિક્શન કરવામાં ભાઈ તો સરકારે સામાન્ય લોકોને સીધી જ ક્યાંય તમારે પોલીસ સ્ટેશન જરૂર નહીં ક્યાંય તમારે તાલુકા પંચાયત જવાની જરૂર નહીં જિલ્લા પંચાયત જવાની જરૂર નહીં તમારું કામ છે સીધું ઇન્ટરનેટના માધ્યમથી થાય છે તો મુદ્દો એ છે કે સામાન્ય લોકો પાસેથી એ સરકારે એવા અમોખ શસ્ત્ર આપ્યા છે કે જેના કારણે એમનું કામ સરળ બની રહ્યું છે ખરેખર ભ્રષ્ટાચાર થાય છે પાટીલ સાહેબના નિવેદન પરથી ખ્યાલ આવી જાય અમિતભાઈ કેમ કે પાટિલ સાહેબનું નિવેદન હું તમને થોડી વાર પીસીઆરની ટીમને પણ કહીશ કે સંભળાવશે સીઆર પાટીલે એ જ કહ્યું છે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ કરતા પોલીસની અંદર ઓછો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક ફરી ફરીને એક જ ચર્ચા કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે શું કહેશો અમિતભાઈ હું નિવેદન જોયા પછી કહી શકીશ તો આપણે પણ એ નિવેદન પીસીઆરની ટીમને કહીશ કે થોડી જ વારમાં બતાવશે એ સી આર પાટીલે અમદાવાદમાં શું કહ્યું હતું પણ મહત્ત્વની બાબત એ કહી શકાય કે ભ્રષ્ટાચાર થાય છે ક્યાંક ભરતીની અંદર ક્યાંક થાય છે તો ક્યાંક કોન્ટ્રાક્ટ મેળવવા માટે થાય છે પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર એક સાયકલ બની ગઈ છે નીચેની સિસ્ટમ હોય કે ઉપરની સિસ્ટમ હોય આખી સિસ્ટમની અંદર આ ભ્રષ્ટાચાર જોડાયેલો છે અને ભ્રષ્ટાચારથી જ ક્યાંક ને ક્યાંક અંદર દેશની વાત કરવામાં આવે તો એની અંદર ગુજરાત ગુજરાતની અંદર કોઈ પણ હોય ચાહે ભરતી થતી હોય ચાહે કોઈ ટેન્ડર પાસ કરવાનું હોય ચાહે એસી બી ફરિયાદ કરે એ કા બધું થાય આજે શું માનો છો કે સચિવાલયની અંદર જે સચિવાલય જે એની અંદર કોઈ અધિકારીને પકડ્યા પકડ્યા બાદ એની ઉપર ફરિયાદ થાય છે અને ફરિયાદ થયા બાદ છેલ્લે કાં એની ટ્રાન્સફર થાય કાં એને ક્યાંક ખૂણામાં મૂકી દેવામાં આવે છે આગળ પણ જોઈશું ફાયર અત્યારે રોકાઈશું એક વિરામ માટે

અને રેવન્યુનો એક અધિકારી એના કરતાં કેટલા કરોડ રૂપિયા કમાતા હશે કે અનેક ડિપાર્ટમેન્ટના જે કર્મચારીઓ કે અધિકારીઓ જ્યારે એમની સામે કેસ થાય છે ત્યારે કરોડો રૂપિયા પકડાય છે તો આ નો તફાવત એ પણ તમારે ધ્યાનમાં લેવો જોઈએ એટલે કરપ્શન ક્યાં વધારે છે એમાં તમે સહજતાથી પોલીસ પર કહી દો છો અને પોલીસ માટે બોલાવાળું કોઈ છે નહીં એ તો ડિસિપ્લિન ફોર્સમાં છે અને એના કારણે આ દોસ્તો ટોપલો એના માથે જડી દેવામાં આવે છે ને લોકો સાથે સીધા એ સંપર્કમાં આવતા આવતા હોવાને કારણે પણ લોકો આ વાત બહુ જ સહજતાથી માની લેતા હોય છે તમે ટોટલ પોલીસની સંખ્યા અને એની સામેના કેસ અને એની એમાઉન્ટ આ જો જોશો તો તમને એમ લાગશે કે સૌથી ઓછું કરપ્શન જો કોઈ જગ્યા હશે તો એ પોલીસમાં છે અને હું આ દાવા સાથે એટલા માટે કે ફિગર સાથે હું કહી શકું એમ છું પોલીસમાં કરપ્શન નથી એ તો હું ના જ કહી શકું પરંતુ બાકીના ડિપાર્ટમેન્ટની સામે જેને બદનામ કરવામાં આવે છે એની સામે મારો વાંધો પણ છે આપણે ભ્રષ્ટા ઉપર ચાર પર ચર્ચા કરી રહ્યા છે અને આપણી સાથે અમિતભાઈ ઠાકર છે બીજેપીમાંથી અને વિરમભાઈ દેસાઈ છે કોંગ્રેસમાંથી આપણે નિવેદન સાંભળી લીધું અમિતભાઈ હવે શું કહેશો એટલે આ તમે સમજો આખી ચર્ચા પહેલાં આ નિવેદન ચાલવું જોઈતું હતું એમણે પોલીસ ખાતાની જે કહેવાય ને પ્રતિબદ્ધતા અને પ્રતિબદ્ધતાની સામે સતત એને બદનામ કરવા માટેનો પ્રયત્ન સામાન્ય રીતે જે કહેવત અહીંયા કહેવાય એવી નથી પરંતુ મુદ્દો સીધું ને પહેલાં જ લોકો ટાર્ગેટ કરતા હોય છે તો એમનો મુદ્દો એ હતો કે પોલીસને જે હદે ટાર્ગેટ કરવામાં આવે છે જે રીતે બદનામ કરવામાં આવે છે એ રીતે ન કરો આવું એમનો કહેવાનો મતલબ આપ માનો છો કે પોલીસમાં ઓછો ભ્રષ્ટાચાર પણ ક્યાંક ક્યાંક ને ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એક રૂપિયાનો હોય કે સો રૂપિયાનો ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટાચાર છે આને ઓછો આનો વધારે એવી વાત નથી પણ આનંદ એ બાબતનો છે કે છાસવારે ભારતીય જનતા પાર્ટીના એ પછી કોઈ પ્રદેશ પ્રમુખ હોય કે મુખ્યમંત્રી હોય એમની સરકાર એમના પક્ષમાંથી આવતા મુખ્યમંત્રી છે એ આ વાતને સહજતાથી સ્વીકારે છે પણ એના માટેના

પોલીસ બાબત ની એમને રક્ષણ આપવા માટેની વાત કરવા માટે આજે સી આર પાટીલ સાહેબ એવું એવું પણ કહી દીધું કે એકલા પોલીસ ને કેમ ટાઈમ બીજા બધામાં પણ થાય છે તો પોલીસ મતલબ એ થયો એ બઉ સહજતાથી અમને સ્વીકારી લીધું છે એટલે ભ્રષ્ટાચારમાં ખતબતી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન એ સંપૂર્ણપણે ભ્રષ્ટાચારી છે કોઈ પણ કામ આજે તમારે કરાવવું હોય નાનાથી લઈને મોટું આરટીઓનું કામ હોય પોલીસ ખાતામાં તમારે ફરિયાદ તમારે ફરિયાદી ફરિયાદ દાખલ કરવા દે તો પણ એને પણ વિરમભાઈ વિરમભાઈ એવું છે કે ભ્રષ્ટાચાર એ આ દેશને કોંગ્રેસ દેન છે તો તમે માનશો કે નહીં જ્ઞાન જયારે આપી રહ્યા છો મારી વાત તમને મારી વાત સમજો વિરમભાઈ આઝાદી પછી જે પ્રકારની એક સિસ્ટમ આપણે આઝાદ થયા અંગ્રેજોના હુકુમતમાંથી સિંગાપુર આપણી સાથે જ બનવાનું શરૂ થયું સ જર્મની બી આપણી સાથે બનવાનું શરૂ થયું ઇઝરાયલ બી આપણી સાથે બનવાનું શરૂ થયું જ્યારે આ અન્ય દેશો બનતા હતા ત્યારે ભારત પણ બની રહ્યું હતું અને જ્યારે ભારત બનતું હતું ત્યારે શરૂઆતની અંદર જ એક એવું કલ્ચર

અમિતભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષતા અમિતભાઈ ના બોલાય આપણાથી અમિતભાઈ 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 સત્યાવીસ વર્ષમાં માનો છો કે ભ્રષ્ટાચાર દૂર થયો અમિતભાઈ આપ માનો છો કે સત્યાવીસ વર્ષના શાસનમાં તમે માનો ભ્રષ્ટાચાર દૂર થયો કે વધ્યો કે ઓછો થયો હું આઠ વર્ષની વાત કરીશ હું ગુજરાતના સત્યાવીસ વર્ષની વાત કરીશ ભારતીય જનતા પાર્ટીએ એવું શાસન આપ્યું છે આ રાજ્યને કે જેની અંદર ભ્રષ્ટાચારી લોકો એ જો સેજ પણ આગા પાછા બી થાય છે ને તો એ જેલની સલાક પાછળ જાય એવી પરિસ્થિતિ છે અમે શું કામ કર્યું તમે સમજો કે ભાઈ માની લો શિક્ષણમાં ભ્રષ્ટાચાર થાય છે તો શિક્ષણના કયા કયા વિષયમાં શિક્ષકની નિયુક્તિ છે શિક્ષકની ટ્રાન્સફર છે તો આ બધા વિષય જ અમે શિક્ષક મે મેળા કરી નાખ્યા તો કોઈ ટ્રાન્સફર જ નહીં

તામિલનાડુ રૂપિયો નથી ભરી થી બાર ધોરણ સુધી અને સારી સારી શાળાઓ હતી તમને અમિતભાઈ અમિતભાઈ વિરમભાઈ અમિતભાઈ સમય ઓછો છે સમય ઓછો છે અમિતભાઈ વિરમભાઈ સમય ઓછો છે અમિતભાઈ વિરમભાઈ આપણી સાથે આ ચર્ચા ફાયરમાં જોડાયા તે બદલ બંનેનો આભાર પણ દેશની અંદર ભ્રષ્ટાચાર છે ગુજરાતની અંદર પણ ભ્રષ્ટાચાર છે આ વાતની અંદર જો સી આર પાટીલે અમદાવાદની અંદર જે સ્ટેટમેન્ટ આપ્યું કે અમદાવાદ અંદર જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે સી આર પાટીલ દ્વારા રેવન્યુ ડિપાર્ટમેન્ટ કરતાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઓછો ભ્રષ્ટાચાર થાય છે પણ આવનારા દિવસમાં જ ખબર પડશે કે ભ્રષ્ટાચારનું સ્તર ઉપર જાય છે કે નીચે જાય છે કાલે ફરી મળીશું એક નવા વિષય સાથે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર